કેમ વિદ્યાર્થી મિત્રો હું કિંચલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય વિદ્યાર્થી મિત્રો ગયા અંદર આપણે સામાન્ય જ્ઞાન વિષયમાં ચેપ્ટર ઉખાણામાં આપણે આપણે પાંચ ઉખાણા કર્યા હતા હવે આજે આગળના ઉખાણા કરીશું છઠ્ઠું ઉખાણું છે મારો દેહ લીલા રંગનો છે અંદરથી હું લાલ રંગનું છું અને હંમેશા રસથી ભરેલું છું ઉનાળામાં પહેલા હું લોકોની તરસ છીપાવું છું તરસ છીપાવું છું અને પછી તેમની ખબર પૂછું છું હવે આ જે છે એ લીલા રંગનું છે અને ઉપર લીલા રંગનું હોય અને અંદર લાલ રંગનું હોય છે અને એ રસથી ભરેલું હોય છે એની અંદર ખૂબ રસ હોય છે અને ઉનાળામાં આ જે છે એ ખૂબ જ લોકોનું પ્રિય હોય છે એ શું કરે છે તો લોકોની તરસ છિપાવાનું કામ કરે છે એ લોકોની પહેલા તરસ છિપાવે છે અને પછી એમની ખબર પૂછે છે કઈ વસ્તુ છે જે બહારથી લીલું અને અંદરથી લાલ હોય છે અને રસથી ભરેલું હોય છે એમાં નાના નાના કાળા કાળા બી પણ હોય છે તો એ શું છે એ છે ને બધાને ખૂબ જ ગમે છે શું હોય છે હા તડબૂચ શું હોય છે તડબૂચ બરાબર છે એ ઉપરથી લીલું અને અંદર કેવું હોય હોય છે છે લાલ બરાબર છે તો અહીં જવાબ આવશે તડબૂચ તળબૂચ માટે બીજો પણ ઉખાણો હોય છે કેમ એક જ વસ્તુ માટે બીજા પણ ઉખાણા હોય છે જે તમારે શોધવાના છે બરાબર છે આગળ છે સાતમું હું એક એવું નગર છું જેમાં ઘણા ચોરો રહે છે તે ચોરોના મુખ કાળા છે એમની પૂછડી પકડીને ખેંચવાથી તરત પ્રકાશ થઈ જાય છે આ એક એવું નગર છે જેની અંદર ઘણા બધા ચોરો રહે છે અને એ ચોરોના મુખ કેવા છે તો કાળા છે અને જો એમની પૂછડી પકડીને આ ચોરો ને શું હોય છે પૂછડી હોય છે અને એમની પૂછડી ખેંચીને પૂંછડી પકડીને ખેંચવાથી શું થાય છે પ્રકાશ થઈ જાય છે તો એ શું છે યાદ કરો મગજ કસો શું હોય છે એ અને એનો ઉપયોગ આપણે સળગાવા માટે કરીએ છીએ એ ચોરોનો ઉપયોગ એમની પૂછડી પકડીને આપણે એને ખેંચીએ છીએ એટલે પ્રકાશ થાય છે સળગે છે તો આપણે એને સળગાવવાનો પ્રયત્ન સળગાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ બધાના ઘરોમાં હોય જ છે શું આવે જવાબ હા માચીસ બરાબર છે એક બોક્સ ની અંદર ઘણા બધી તીલીઓ હોય છે બરાબર છે અને એ તીલીઓ પર ઉપર શું હોય છે કાળું બારૂદ લગાવવામાં આવેલું હોય છે એટલે એમનું મુખ કેવું હોય કાળું હોય અને એમની આપણે એની સડી એને ખેંચીએ તો એ શું થાય સળગે છે છે પ્રકાશ આપે તો જવાબ આવશે આઠમું છે મારી પાસે સુવા માટે પલંગ નથી મેં મારા માટે મહેલ પણ બનાવ્યો નથી મારી પાસે એક રૂપિયો પણ નથી છતાં હું રાજા કહેવા છું હવે આ જે છે એની પાસે સુવા માટે પલંગ નથી અને એણે પોતા માટે મહેલ પણ બનાવ્યો નથી અને એની પાસે એક પણ રૂપિયો નથી છતાં પણ એ રાજા કહેવાય છે હવે રાજા હોય તેમના માટે મોટો મહેલ હોય સુવા માટે સુખ સુવિધાપૂર્ણ પલંગો હોય બરાબર છે અને ખૂબ જ પૈસા હોય ઝવેરાત હોય હીરા માણેક હોય પણ અહી તો આના પાસે કશું જ નથી આવું કશું જ નથી છતાં પણ એ રાજા કહેવાય છે થોડી આઈડિયા આપવું જંગલમાં રહે છે તો એ કોણ છે હા સિંહ શું આવે જવાબ સિંહ સિંહને શું કહેવામાં આવે છે જંગલનો રાજા કહેવામાં આવે છે રાજા કહેવામાં આવે એની પાસે સુવા માટે પલંગ નથી એ ક્યાં રહે છે ગુફામાં રહે છે મહેલ હોતો નથી અને એની પાસે રૂપિયા પણ ન હોય છતાં પણ એ શું છે રાજા કહેવાય છે ક્યાંનો રાજા જંગલનો રાજા કહેવાય છે બરાબર છે હવે આગળ છે હું નથી ચોર કે નથી ડાકુ હું ક્યાંયની રાણી પણ નથી હું બત્રીસ સિપાહીઓથી ઘેરાયેલી ઢહું છું મારું તન અને મન પાણીથી ભરેલા રહે છે અહીં કહેવામાં આવ્યું છે કે હું નથી ચોર કે નથી નથી ડાકુ હું ક્યાંની રાણી પણ નથી તેમ છતાં પણ હું બત્રીસ સિપાહીથી ઘેરાયેલી રહું છું બત્રીસ સિપાહીઓ મારી પહેરેદારી કરે છે અને મારું તન અને મન મારું શરીર અને મારું જે મન છે એ પાણીથી ભરેલા રહે છે તો એવું કોણ શું આવે જવાબ અહીં વિચારો જોઈએ હા શું જીભ બરાબર છે જીભ એ ચોર નથી કે ડાકુ નથી અને ક્યાંયની રાણી પણ નથી છતાં પણ બત્રીસ સિપાયું બત્રીસ સિપાયું એટલે કોણ તો આપણા દાંતો બત્રીસ દાંતો એ શું હોય છે ઘેરાયેલી હોય છે અને એ શું હોય પાણીથી ભરપૂર હોય છે બરાબર છે તો જવાબ આવશે ત્યારબાદ આગળ છે અમે બે બહેનપણીઓ છીએ બંને ખૂબ ચંચળ છીએ અમે ફાટક ઉઘાડીને ફરતી રહીએ છીએ સુઈ જઈએ ત્યારે અમે સપના જોતી રહીએ છીએ અમે ખુશીમાં હસીએ છીએ અને દુઃખમાં રડીએ છીએ અહીં બે બહેનોની વાત કરવામાં આવી છે આ બંને બહેનો ખૂબ જ ચંચળ છે અને એવો ફાટક ફરતી રહે છે અને એવો જ્યારે સૂઈ જાય ત્યારે એવો સપના જુએ છે અને ખુશીમાં એવો હસે છે અને દુખમાં એવો રડે છે તેવું કોણ છે તો એ છે આપણી આંખ શું છે આંખ આપણી આંખો એ શું છે બે બહેનો છે બહેનપણીઓ છે અને એવો ખૂબ જ ચંચળ છે અને એવો ફાટક ઉંઘાડીને ફરે એટલે કે આપણી જે પાપણ હોય છે એ ખુલ્લી રાખવા ખુલ્લી હોય છે બરાબર છે એટલે એને ફાટક કહ્યો છે અને આંખો જ્યારે સૂઈ જાય ત્યારે શું જોઈએ છે તો સપના જોઈએ છે અને એવો ખુશીમાં હસે છે અને દુઃખ હોય એમને દુઃખ થાય ત્યારે એવું શું કરે છે રડે છે આંખમાંથી પાણી વહે છે આંસુ પહે છે બરાબર છે તો આ મહનો જવાબ શું આવશે આંખ આવશે બરાબર છે તો અહીં આપણા ઉખાણા જે છે એ પૂર્ણ થાય છે આપણે અહીં સરસ મજાના ઉખાણાઓ કર્યા આવા ઉખાણા બીજા ઉખાણા તમારી શોધીને વાંચવાના છે બરાબર છે ઉખાણાથી શું થાય છે આપણને આનંદ મળે છે અને આપણા મગજની કસરત પણ થાય બરાબર છે તો આમ આપણા અહીં ઉખાણા પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળનો અભ્યાસ કરીશું થેન્ક યુ